પાકિસ્તાન વાળા ને પોતાની પ્રજા ટમેટા અને દૂધ ઘટે છે એટલે એ વેલા મોડું થઈ જશે એની આશા છે એટલે પછી જુનાગઢ એનું પણ કહેવાય કારણ કે ભારતીયોનું બધા એનું કહેવાય આપણું જુનાગઢ તો છે જ પણ બધા ભારતીયો નું જુનાગઢ છે જુનાગઢ એટલે સનાતન પરંપરા હિમાલય દાદો ગરવો ગિરનાર ઉભો છે અહીંયા ગઈકાલે જૂનાગઢને લઈને એક વખત ફરીથી પાકિસ્તાનને હાસ્યાસ્પદ દાવો કર્યો જૂનાગઢમાં ભારે મજાક ઉડાડવામાં આવી એની અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને ભારત જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો ધરાવે છે તે બાદ ઘણા તર્ક વિતર્કો થયા ચર્ચાઓ થઈ અલગ અલગ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી અને આજે લોકગાયક રાજભા ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને

આયા આ એક એક પાણે લોહી સીચેલા છે શું જોઈએ એ ભારત ની પરંપરા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બકે એને બકવા દયો અને સકે એને સકવા દયો અને આપણે આપડી મોજ માર્યો બાકી એમાં કોઈ ફેર પડવાનું મૂળ વાત એ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ગુરુવારે આરોપ લગાવ્યો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો લઈ દીધો છે ગુજરાતનું જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું પાકિસ્તાનની ચેનલ જીઓ ટીવી અનુસાર સાપ્તાહિક બ્રિફિંગ દરમિયાન પ્રવક્તા બોલેશાએ કહ્યું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે જૂનાગઢ ઐતિહાસિક અને કાયદા

નકશામાં પણ ભાગ હતો હવે ભારતના વિદેશ મંત્રાલય આ નિવેદન બાદ એની સામે શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયો બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો